अरे विचित्र खराब नजरे જોતા હોય છે આરસી પટેલ હું આપને રોકી છું અહીંયા રુઝન જી જે પ્રકારે અહીંયા વાત કરી રહ્યા છે કે જાહેરનામું બહાર પાડ્યું ટૂંકા કપડાની અહીંયા વાત થઈ રહી ત્યારબાદ કરેક્શન પણ કરવામાં આવશે એ તમામ બાબતોની કદાચ અત્યારે હું ત્યાં એકદમ મૂકી દઉં સાઈડમાં મૂકી દઉં એને ફોલ્ડ કરીને હું સીધો સવાલ આપને એ પૂછવા માંગીશ કે હજી સુધી કેમ માનસિકતા નથી બદલાઈ રહી હજી સુધી કેમ આ જે અધિકારો છે ફક્ત ને ફક્ત અધિકારો જ છે અહીંયા ટૂંકા કપડાની વાત હું નથી કરી રહી સ્ત્રી એક સારી દેખાય છે અને સારું એને દેખાવું એ પણ એની માટે નુકસાનકારક આજના સમાજમાં છે અને બહુ જ ગંદી રીતે છે કેમ યુ આર 100% રાઈટ આપણે કહીએ ને કે આ ટૂંકા કપડા નથી લોકોની ટૂંકી નજર છે ધીસ ઇઝ વોટ વી નોર્મલી સે માઇન્ડસેટ નીચે તમે વાત કરી હું થોડું પાછું એક મારે કારણ કે તમે જ્યારે કીધું મને ખબર ના પડી એટલે આઈ વોન્ટ ટુ અગેન કમ ટુ ધેટ કે પહેલાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ ટૂંકા કપડાં પહેરવાના નહીં લેડીઝોએ હવે એ ચેન્જ થઈને એવું આવ્યું છે કે ટૂંકા કપડાં પહેરીને કઢંગી હાલતમાં મળે એટલે એનો મતલબ એવું કે અગર વ્યવસ્થિત આવું બધું ફૂલ પહેર્યું હોય તો એ કઢંગી હાલતમાં મળે તો ચાલી જાય ધીસ ઇઝ જસ્ટ સમથિંગ વિચ આઈ વોન્ટ ટુ સે કે ઇટ ઇઝ ઇરિસ્પેક્ટિવ કે તમે કઈ બી પહેરો છો કઢંગી હાલત ઇઝ ઇમ્પોર્ટન્ટ કે કઢંગી હાલત રસ્તાની વચ્ચે એનો પેલું પર્સનલ ડિસ્પ્લે ઓફ અફેક્શન એ બધું નાટકો ના જોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે કપડાં જોડે કોઈ જ લેવા દેવા નથી તમે કોઈ બી કપડાં પહેરો પહેલો પોઈન્ટ બીજું તમે જે સ્ત્રીની વાત કરી યસ અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં આપણે ભલે બધી મોટી મોટી વાતો કરીએ ઇન્ટરનેટની વાતો કરીએ સ્પેસમાં રોકેટમાં માર્સમાં જવાની વાત કરીએ મૂનમાં જવાની વાત કરીએ ભલે બધી મોટી મોટી વાત કરીએ પણ અલ્ટિમેટલી બધું આવે છે તો લેડીઝ પર એક્ઝેક્ટલી લેડીઝોએ જ હંમેશા બધું સહન કરવાનું હોય આ બધું શું કહેવાય એ લોકો માટે ડાયરેક્શન કે ભાઈ તારે આવું કરવાનું તારે આવું કરવાનું તારે કરો કોઈ જેન્ટ્સ માટે છે ભાઈ કોઈ ડાયરેક્શન કે ભાઈ તારે આવું નહીં કરવાનું તારે આવું નહીં કરવાનું એ ડાયરેક્શન નથી પણ લેડીઝ માટે ડાયરેક્શન તારે આવું કરવાનું બલ્કે ઊંધું હોવું જોઈએ કે જેન્ટ્સ માટે ડાયરેક્ટિવ હોવા જોઈએ કે ભાઈ કઈ રીતે તમે લેડીઝ જોડે પેશ આવો છો કઈ રીતે શું કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે એના કરતા અનફોર્ચ્યુનેટલી આ એક આપણી આપણા 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 દેશની કદાચ ગ્લોબલી બી હું કહી શકું છું ગ્લોબલી અનફોર્ચ્યુનેટલી આ એક દુવિધા છે હવે આપણે જ્યારે આજની હવે 31 તારીખની 31 ડિસેમ્બરની વાત કરીએ તો 31 ડિસેમ્બરે ખાલી યુવાન અહીંયા નહીં કોઈ બી અહીંયા એવરીબડી વિચ ઇઝ યંગ એટ હાર્ટ કોઈ બી એજ હોય ઇરિસ્પેક્ટિવ કોઈ બી એજ હોય એવરીબડી ઇઝ યંગ એટ હાર્ટ ગોઝ એન્ડ એન્જોય એમાં કોઈ ના નથી રાઈટ યુ હેવ ટુ એન્જોય ઇટ ઇઝ ગુડ ટુ એન્જોય આઈ વુડ તમે એક વર્ડ યુઝ કર્યો કે ફેશન છે ટ્રેન્ડ છે આઈ એગ્રી વિથ યુ એટલા માટે અનફોર્ચ્યુનેટ થઈ ગયું છે કે યુથ માટે નોટ ફોર ધીસ થિંગ બટ યુથ માટે અનફોર્ચ્યુનેટલી એવું છે કે એક દેખાદેખી માટે કરવા માટે કે મને 4 પાર્ટીનું ઇન્વિટેશન છે મને 5 પાર્ટીનું ઇન્વિટેશન છે કોઈ કહે કે હું આ રોજ હવે અઠવાડિયા સુધી મારે ઇન્વિટેશન જ છે એટલા બધા આવા નાટકો પછી હોય ના હોય અલગ વાત છે પણ અનફોર્ચ્યુનેટલી આ એક ટ્રેન્ડ છે ટુ શો ઓફ રાઈટ એક સ્ટેટસ સિમ્બલ બતાવવા સોશિયલ મીડિયા પર મૂકવા કે આડાવલા કપડાં પહેરીને એટલે વાય આઈ એમ યુઝિંગ ધ વર્ડ આડાવલા કારણ કે ઘણા લોકો ઘણા આડાવલા એટલે હું વર્ડ યુઝ ખાસ કરું છું જસ્ટ ટુ સ્પેસિફાય કે ટુ શો ઓફ દેખાવડા માટે પછી ભલે ધે કે નોટ કેરી ધેમસેલ્ફ કેરી ધેમસેલ્ફ શું કે આઈ મીન ફાવે બી નહીં આમાં બધું કરે એટલે આ શો ઓફ ની છે રુઝાનજી એકદમ આપની વાત સાથે શો ઓફ વાળી જ આ વાત છે ને 31 ડિસેમ્બર જો કહેવામાં આવે કે આપણી